પોરબંદરના માધવપુર ઘેરના બીચ પર આવેલ શૌચાલય શોભાના ગાંઠિયા સમાન જોવા મળ્યા. સ્ટોરી બાય પરેશ નિમાવત, માધવપુર, માં ન્યૂઝ લાઈવ, ઘેડ, ગુજરાત. हम लोग अभी यहाँ ये माधवपुर बीच घूमने के लिए आए थे, बट यहाँ पे घूमने के बाद जैसे आप देख रहे हैं कि पूरा रेत तो पूरा डस्ट हो जाता है और लेडीज़ और बच्चे गंदे हो जाते हैं, तो हम लोग सोचते हैं कि फ्रेश हो जाएं उसके लिए, लेकिन यहाँ पे किसी प्रकार की कोई सुविधा नहीं है, पानी नहीं है, वॉशरूम नहीं है, सफाई नहीं है. गवर्नमेंट को थोड़ा सा इसके तरफ ध्यान देना चाहिए कि ये साफ़ करें, इसको पानी आने लगे. और अगर ऐसा कोई पर्यटन स्थल है जिससे आपके टूरिज्म को फ़ायदा हो रहा है, तो कहीं ना कहीं उसकी देखरेख की तरफ भी ध्यान देना चाहिए. तो प्लीज़ मेंटेन करिए इसको. मैं एमपी से आई, एमपी मंडला. पोरबंदर माधवपुर हाईवे ऊपर आ बीच आवेलो छे ने बहुत डेवलप થઈ ગયેલો અત્યારે બીચ છે નજી અને ડેવલપ કરવા માટે ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે. જ્યારે અહીંથી પ્રવાસીઓ આવે છે અને એને અંદાજ બાથરૂમ જવા માટે કોઈ પણ સગવડ નથી છે, તો એ સાફ સફાઈ કરવાની સુવિધાઓ નથી, જે માણસો રાખેલા છે તે સાફ સફાઈ કોઈ કરતું નથી. એ માટે થઈને આ ખાસ ઇન્ટરવ્યૂ આપવામાં આવે છે કે આનું સાફ સફાઈ અને આનું જાળવણી રાખવા માટે થઈને માણસો રાખે અને એની સાફ સફાઈ રાખે, પ્રવાસીઓને અગવડતા ન પડે. જે ખાસ કરીને લેડીઝો આવે છે એના માટે બાથરૂમ જવા માટે તેને બહુ જ અગવડતા પડે છે. હજારો પબ્લિક અહીંયાથી નીકળે છે, જે સોમનાથ દ્વારકા જાય છે પ્રવાસ યાત્રા કરવા, એ લોકો અહીંથી નીકળે છે અને અહીં રોકાય છે. એના માટે થઈને ખાસ સુવિધા ઊભી કરે કે સંદાસ બાથરૂમ સાફ સફાઈ રાખવા માટે તેને માણસો બે રાખવા જરૂરી છે.